صلی علی محمد و علی محمد و علی خوجا ٹی وی نا جو نا راو متیارے اپنے ہیں ممباسا ماں محفل زینب ماں چھے ماشاءاللہ کتلا برسوں تھی یہاں پروگرام جاری رہی ہیں انشاءاللہ تعالی مولا سجاد صاحب کہ جے ہمیں ہمارا بچاؤں نے ہمیشہ تعلیم آپتا رہا تھا ماشاءاللہ خدا سلامت رکھے ہم نے تو ہمیں تھوڑی تعلیم بعد آپ نے ملاقات کر سکنے ان ایک ہسٹری آپ نے کہیں امک نصیحت آپ نے ملے یہ پر مارے آپ نے انشاءاللہ تعالی ضرور آپ نے کہیں نے کہیں فائدہ پارسوں تمہیں جو رہی آچھو کہ الحمدللہ طرح سے انتظام ہے کہ جے ذریعہ رکھیا چھے ایک جن روحانی ماحول چھے આપણે એમ લાગે કે બાકી આપણે મહેફિલમાં છે અને ઇંતજામ પણ સરસ કરી રહ્યો છે માશાઅલ્લાહ સલામત રાખે ઈદ પ્રમાણે હંમેશા થતો રહે આપણા માટે એ સૌભાગ્ય છે પરિવારમાં ઈશાલા તાલા મુલા સજા સાથે આપણે મુલાકાત કરે છે અને આપણે મળશું અને કંઈ ને કંઈ જાણવાનું મળશે થેન્ક યુ હમણાં જ આપણે શોર્ટ ઇન્ટ્રોડક્શન આપણે કરાવ્યા પણ આપણે તો એ ખબર છે કે આ મુલા સજ્જાદ સાહેબને કોણ નથી જાણતો આપણે એ વાત કરે પણ આપણે મને ખબર છે કે પોતાની જ તારું પોતાની જબાનથી કરાવે એમનો અટક ક્યાંથી આવ્યા છે તો આપણે વધારે ખુશી થશે કારણ કે પોતપોતાની જબાનથી જાણે કંઈ ઇન્ટ્રોડક્શન આપે છે તો એની પહેચાન અને એની અલગ જ ઉદાહરણ الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا محمد وآله الطيبين الطاهرين اللهم صل على હવે હમણાં રિક્વેસ્ટ મને હમણાં જ કરવામાં આવી ને આપણે મજલિસ હમણાં જ પૈતી છે પણ તમને થોડુંક ઇન્ફોર્મેશન જોઈ છે આ લગભગ હવે 70 વર્ષ ઉપર થઈ ગયા આ મહેફિલને જ્યારે શરૂ થયું તો મારો ફાધરના ટાઈમ મારા ફાધરનું નામ ગુલામ હુસેન અબ્દુલ અલી દાત મુસા જે ફેમસ હતા બાય ધ નેમ ઓફ ગુલામ બિશોન કારણ કે એક જર્મન કંપનીમાં કામ કરતા હતા એઝ એન એકાઉન્ટન્ટ એર બિશોન ઇન કંપની તેના થકી એનું નામ પરી ગયું હાલાકી એ રાજીના હતા અને બિશોન બિશોન મુલા બિશોન બોલાવતા હતા પણ એવું થયું કે હવે એટલું બધું વધી ગયું અને જે માણસે નામ રાખ્યું એ ગુજરી પણ ગયો તો ભાઈ કીધું મુલા તમે માફ કરો એને તો ફાધરે માફ કર્યા અને નામ રહી ગયું હવે આ મહેફિલે બી ઝૈનબ પહેલાં કેસ છે કોઈ બીજાના મહેફિલના નામથી હતું તો પછી મહેફિલે બી ઝૈનબના નામથી ફેમસ થયું અને જે આલિમે જે સજેસ્ટ કર્યું કે તમે સેટરડે રાતના એ રાખો આ પ્રોગ્રામને તો એ ટાઈમે મારા ફાધર જવાન હતા અને કહે છે કે એ ટાઈમે જવાન લોકો શનિવાર રાતના ફિલ્મ જોવા જતા તો એ આલિમ નબુલ તો મૌલાના સારિક અલી જે કબ્રસ્તાનમાં કબર છે બંધાયેલી છે આપણા કબ્રસ્તાનમાં એ મુબાસામાં એને સજેસ્ટ કર્યું કે હું તને કહું છું કે શનિવાર રાત રાત જેથી એ તું આ મુસીબતથી બચી જાય કે ટાઈમે સિનેમામાં ન જાય તો ખેર એ ટાઈમથી ચાલુ છે લગભગ 70 બરો કે 70થી પણ વધારે વર્ષોથી અને દર શનિવારના હોય છે સિવાય કે શનિવાર રાતના જો કાંઈ મેઇન ઇમામ બારગામાં મજલિસ હોય વફાત કે તવલ્લુદ અને મગરિબેન બાદ ન હોય તો પછી આપણે નથી રાખતા જો મગરિબેન બાદ હોય તો પછી આપણે મજલિસ રાખવી છે તો આ શોર્ટ મારી હિસ્ટ્રી છે માશાલા ઘણા મુલાઓ અહીંયા મંદિર સુપર ઓલામાં પણ જ્યારે આવતા હતા ત્યારે ખાસ કરીને જે અશરો પર આવતા હતા એ લોકો પણ મંદિર પર આવતા હતા ખુશનસીબ છે કે મને કોઈ ચાન્સ મળ્યો છે મેં ફ્રે જઈને પરવાનો અલહમદુલ્લાહ અને માહેર મહારમના 12 દિવસોમાં જે બીજો રવિવાર હોય છે જી એ અશુર પહેલાં જે રવિવાર હોય ત્યારે થાય છે રાતના નથી થતું અગાઉ જ્યારે છે અગાઉ ત્યારે અમે ઓલ્ડ ટાઉનમાં રહેતા હતા ત્યારે એવું થતું હતું કે નામ મેઇન મંદિર પહેલાં મુક્તસર મંદિર થતી પણ હવે આપણા ભાઈઓ બધે દૂર દૂર રહેવા ગયા ત્યાંથી આપણે સ્ટોપ કરી નાખ્યા છે સિવાય કે મહારમ 12 દિવસની અંદર જે આશુર પહેલાં રવિવાર હોય ત્યારે મુસાબ બહુ સરસ તમે કારણ કે જે તમે આપણા બુઝુર્ગોની એક ફરમાઈશ હોય કે આપણા બુઝુર્ગોનો એક ઈરાદો હોય તે એને તમે જે કન્ટિન્યુ કરો કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કોઈ વખત જે તમે 70 વર્ષ કોઈ મામૂલી ઉંમર નથી વર્ષ આપણે કે 10 વર્ષમાં કાંઈ ને કંઈ ચેલેન્જીસ કંઈ આવે તો આપણે મૂકી દેશે તો મને મારો સવાલ એ છે કે તમે એવી કઈ તાકાત છે કઈ એનર્જી છે
કે જે તમે અહીંયા સુધી એને કન્ટિન્યુ કરવા માંગતા હોય પ્લીઝ. ઓકે, આપણે પહેલાં તો હું એમ કહું કે મારા ફાધર મરૂમે શરૂ કર્યું હતું, અલ્લાહની મદદ અને નો ડાઉટ મારાથી બહેતર હતા. ગણાય છે ઝાકિર હુસેન હતા, સવારના જે મહેફિલ હઝરત હુજ્જત જે અહીંયા ચાલે છે વર્ષો ત્યાં, એના એક સ્થાપક એ પણ હતા. મહેફિલ હઝરત હુજ્જત સવારના એ બહુ વેરા નીકળતા હતા ઘરેથી, માણસોને ઉઠારી અલ્લાહ કહી દે મસ્જિદમાં પહોંચતા હતા એટલા સુધી કે અમુક સુનિયો પણ હતા. મરૂમને કહેતા હતા કે તમે અમને પણ ઉઠારો, તો એ અનુસાવે એ ખુદા અને અહેલે બૈતની મોહબ્બત અને તાકાત હતી કે જે એ આજ દિવસ સુધી કાયમ છે. અને હવે આપણી પણ ફરજ છે કે આપણે આ ચીજને કાયમ રાખીએ. હવે જ્યારે આ તમે રેકોર્ડ કરો છો પ્લીઝ, તો ત્યારે એક વાત એ પણ કહું કે હાલાકી હું એ કાયમ નથી રાખી શક્યો, પણ એક આલિમે કીધું છે કે જ્યારે પણ મનુષ્ય થાય તો એક ફિકાનો મસાયલ તમે કિતાબમાંથી વાંચીને સંભળાવો. એક મસાલો ફિકા ફિકા કે જે હું કાયમ નથી રાખ્યો, પણ કારણ કે આ મેસેજ જાય છે તો કદાચ કોઈ બીજો સાંભળીને કાયમ રાખે તો એ પણ એક ફૈઝનું કામ થશે. થેન્ક યુ માના, હું તમારી ઘણી ઘણી શુક્રિયા કરું. આભાર કે તમે આ શોર્ટ ટાઈમની અંદર તમે પ્રિપેર થઈ ગયા ને કેટલું સરસ મેસેજ આપ્યો. ખુદા તમે એનું અજર આપે ને આપણે દુઆ કરી કે બધા મગમીન વાસ્તે, ખાસ કરીને તમારા વાલદે મહતરમ માટે કે જે સ્થાપના કર્યા છે, આલા એને કમરમાં આલા લીલીમાં જમણી શુમાર ફરમાવે, જવારી માસુમીમાં જગા એને ફરમાવે. એ તમે જે આખી બધી સિમતો કહી રહ્યા છો એનું સવાલ જે છે આપણા બધા મગમીને મને બિલકુલ સવાર માટે અમે એમના સાથે ઇલાહ્યા.